ખાતે તો મોટા લેઝા ગ્રામ વિકાસ સમિતિ અને ગાયત્રી પરિવાર માંડવીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. મહાજન તો આ ચીજોમાં બહુ જ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. હું બેસિકલી મુંબઈ રહું છું. હું 3 અઠવાડિયાથી અહીંયા લાઈજામાં પહેલી વખત અહીંયા આવ્યો છું. મને બહુ જ અહીંયા જે ડેવલપમેન્ટ છે ને જે હિસાબે ગ્રીનરી વધે છે એને એનું બહુ જ પ્રભાવ છે ખેતીવાડીને. આમ હવે કચ્છ પહેલાં જેવું નથી, હવે કાશ્મીર જેવું લાગે છે. હું બધાને મુંબઈવાળાને એક મેસેજ આપવા માગું છું કે હવે આવો અને કચ્છમાં હવે હોલિડે સ્પેન્ડ કરો અને અહીંયા જેટલું પણ વાવેતર થાય, ગ્રીનરી થાય એટલું કચ્છ માટે બેટર છે. અને આ નર્મદાનું પાણી ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ. ખાસ મુંબઈમાં ક્યાં રહેવાનું છે આપણે? મારું મુંબઈમાં રહેવાનું માટુંગામાં છે અને બોર્ન એન્ડ બોટઅપ મુંબઈમાં જ છું, પણ મને કચ્છ પ્રત્યે બહુ લાગણી છે. ખાસ વૃક્ષારોપણનો જે આજે આયોજન કર્યો છે, પચાણભાઈ અને ગાયત્રી પરિવારને ગામજનોને કેવી રીતે બિરદાવશો? એ બહુ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે અને જે હિસાબે એ લોકોએ આમંત્રણ આપ્યું છે અને બધાને ભેગા કર્યા છે અને 125 આજે ઝાડો લગાડશે એ બહુ જ આજે એપ્રિશિએબલ છે. અને આવી રીતે અભિયાનો કરતા રહે એવી અમારી શુભેચ્છા. ભાઈ, આજનો જે વૃક્ષારોપણનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો મોટા લાઈજા ખાતે, તો એમાં કોણ કોણ સહયોગી રહ્યા છે ખાસ જણાવશો? સાહેબ, આજે આ મોટા લાઈજા ખાતે આપણે વૃક્ષ અભિયાન કે ઘરોઘર વૃક્ષ વાવવાનું અને મોટા લાઈજાને એક હરિયાળું સુશોભિત બનાવવાનું આ બધા જે વડીલો અને ગામના બધા વ્યક્તિઓએ જ્યારે આ આયોજન કર્યું છે અને સહયોગ કર્યો છે, ત્યારે આજે ગાયત્રી પરિવાર જે ગંગા વૃક્ષ